नमस्कार, आप जो रहा छो न्यूज 18 गुजराती, हूँ छू सिद्धार्थ। क्या महत्वना समाचार। विधानसभा में होबाड़ो थयो छे। कांग्रेसना एमएलए गृह में होबाड़ो कर्यो छे। कांग्रेसना एमएलए वेल में धसी आया। गृहनी कार्यवाही ने लईने मुलतवी राखवानी समस्या थई छे। वेल में धसी आया बाद गृहनी कार्यवाही मुलतवी राखवामां आवी छे। कांग्रेसना एमएलए खूब ज रोष में था। गृहनी कार्यवाही ने मुलतवी राखवामां आवी छे। विधानसभा में होबाड़ो थयो ने तमाम धारासभ्यों ने बाहर निकलता जोई रह्या छो। क्या मुद्दे माथाकूट थी थी शेने लईने चर्चा छे तेने लईने पण जाणवानो प्रयास करीशुं। परंतु हाल में जे अपडेट छे ते प्रमाणे होबाळो वधी गयो हतो ने जेना कारणे ज मुलतवी राखवामां आवी छे गृहनी कार्यवाहीने। हवे वात करीए फरी बेकाबू बनेला कोरोनानी। अमदावादमां कोरोनानो कहर वध्यो छे। कोरोना वायरस अंगे मोटा समाचार। असरवा 16 एसवीपीमां मळशे मफत सारवार। हवे दर्दीने सारवार माटे जाते खर्च उपाड़वो पड़शे। 63 खानगी हॉस्पिटल साथे एमओयू रद्द करी देवामां आव्या छे। एएमसीए हॉस्पिटल साथेना एमओयू रद्द कर्या छे। हॉस्पिटल नर्सिंग एसोसिएशननुं आ निवेदन छे कि जेमां सरकारी हॉस्पिटलमां ज मफतमां सारवार मळशे। खानगीमां जे बेड राखवामां आवता हता एएमसी द्वारा ते एमओयूने रद्द करी देवामां आव्या छे सरकार द्वारा। અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં હવે કોરોનાની સારવાર છે તે નહીં આપી શકાય। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખાનગી હોસ્પિટલ સાથે જે એમઓયુ કરવામાં આવ્યા હતા તેને રદ કરવામાં આવ્યા છે। આ વિશે જાણકારી માટે અત્યારે મારી સાથે જે ભરત ગઢવી કે જેઓ ખાસ કરીને હોસ્પિટલ નર્સિંગ એન્ડ સ્ટાફના પ્રમુખ છે તેમની સાથે વાત કરીશું। ખાસ કરીને ભરતભાઈ, જે પ્રકારે પરિસ્થિતિ કોરોનાની ફરી એકવાર છે, ત્રીજી લહેર છે, આ વચ્ચે કોરોના વાયરસને લઈને સારવારનો ખર્ચ હવે વ્યક્તિએ જાતે જ ઉપાડવો પડશે અને ખાનગી હોસ્પિટલ છે તેના એમઓયુ રદ થયા છે। ક્યારથી આ રદ થયા એમઓયુ અને કેવી રીતે તેની પ્રક્રિયા થઈ? એટલે જે મેસેજ આપવામાં આવ્યો છે, લગભગ 3 માર્ચના આજુબાજુ સર્ક્યુલર આપવામાં આવ્યું હતું કે એએમસી દ્વારા જે પેશન્ટ્સ દાખલ કરવામાં આવતા હતા અને એએમસીના જે બેડ્સ રિઝર્વ કરવામાં આવેલ મોટાભાગની હોસ્પિટલમાં તે રદ કરવામાં આવ્યા છે અને જે લોકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેવી હશે કોવિડની તો તેમણે સ્વખર્ચે લેવી પડશે। એએમસી દ્વારા કોઈ પેશન્ટને રિફર કરવામાં નહીં આવે તેવું હાલ પૂરતું મેસેજ છે। પણ તેઓને ટ્રીટમેન્ટ લેવી હોય સરકારી હોસ્પિટલમાં તો સિવિલ, એસવીપી, 16 આ બધી હોસ્પિટલ્સમાં ઓલરેડી અવેલેબલ છે, એટલે ચિંતાનું કોઈ કારણ નથી। જે લોકો એફોર્ડ નથી કરી શકતા તેઓ ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં કોવિડની ટ્રીટમેન્ટ લઈ શકે છે। બિલકુલ, પણ તેની સાથે કેટલી હોસ્પિટલ છે કે તેના એમઓયુ છે તે રદ થયા છે? અત્યારના પ્રમાણે જે મેસેજ છે એ પ્રમાણે હવે કોઈપણ હોસ્પિટલમાં એએમસીના દ્વારા બેડ્સ રિઝર્વ કરવામાં આવેલ નથી। એટલે પહેલા કેટલી હોસ્પિટલમાં એમઓયુ હતા? પહેલા લગભગ 63 હોસ્પિટલ સાથે હતા। એ તમામ હોસ્પિટલમાં હવે પ્રાઇવેટ બેડ્સ તરીકે જ મંજૂરી આપવામાં આવેલ છે। તો આ તરફ ખાનગી હોસ્પિટલ સાથે એમઓયુ રદ થયા છે, ત્યારે અમદાવાદમાં સરકારી હોસ્પિટલમાં જ હવે સારવાર મફતમાં કરવામાં આવશે। તો વિધાનસભામાં હોબાળાને લઈને સમાચાર છે। કોંગ્રેસના એમએલએ ગૃહમાં હોબાળો કર્યો છે। કોંગ્રેસના એમએલએ વેલમાં ધસી આવ્યા હતા। ગૃહની કાર્યવાહી મુલતવી રાખી દેવામાં આવી છે। તમામ ધારાસભ્યો બહાર નીકળી ગયા છે ગૃહની। મહત્વની વાત એ છે કે આ પહેલા પણ ચકમક જરી હતી ને કોંગ્રેસના ધારાસભ્યોનો આ વિરોધ હાલમાં આપ જોઈ રહ્યા છો। પહેલા એક ધારાસભ્ય વિમલ ચુડાસમાને આપ જોઈ રહ્યા છો કે જો ટી શર્ટ પહેરીને આવ્યા હતા ત્યારે તેઓને ગૃહની બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ ફરી એક વખત કોંગ્રેસના ધારાસભ્યને લઈને વિરોધ થયો હતો। ત્યારે હાલમાં લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ તમામ કોંગ્રેસના ધારાસભ્યો વિરજી ઝુમ્મર, નેતા વિપક્ષ પરેશ ધાનાણી, તમામ લોકો આવી ગયા છે। ઇમરાન ખેડાવાલા, મહિલા ધારાસભ્ય પણ ત્યાં જોવા મળી રહ્યા છે। તમામ લોકો વિરોધ કરી રહ્યા છે। અમરીશ ઢેર, તમામ ધારાસભ્યોનું કહેવું છે કે તેઓ સાથે ગૃહની અંદર પણ અન્યાય થઈ રહ્યો છે। હાલમાં પણ નારા લગાવવામાં આવી રહ્યા છે કારણ કે સર્જનને કહી અને તમામ ધારાસભ્યો જેઓની સામે પગલાં લેવાના હતા તેઓને બહાર કાઢવામાં આવ્યા છે। ત્યારે નારા લગાવવામાં આવી રહ્યા છે કે સરકાર અમારથી ડરે છે એટલે જ પોલીસને આગળ કરવામાં આવી રહી છે। નેતા વિપક્ષ પરેશ ધાનાણી પણ પ્રતિક્રિયા આપશે। લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વિરજી ઝુમ્મર સાથે કોંગ્રેસના અન્ય ધારાસભ્યો ઉપસ્થિત છે। ગૃહમાં હોબાળો થયો, કોંગ્રેસના એમએલએ વોકઆઉટ કર્યું અને ત્યારબાદ
ભારે હંગામો થતા અન્ય કોંગ્રેસના ધારાસભ્યો પણ વેલમાં ધસી આવ્યા હતા. મુલતવી રાખવામાં આવી છે. હાલમાં વિધાનસભાની કાર્યવાહીને ગૃહની અંદરથી તમામ ધારાસભ્યો ગેનીબેનને પણ આપ જોઈ રહ્યા છો, ગેનીબેન સહિત અન્ય કોંગ્રેસના ધારાસભ્યો કે જેઓ નારા લગાવી રહ્યા છે, કહેવામાં આવ્યું છે સરકાર તેઓની વાત સાંભળવા તૈયાર નથી, સરકાર તેઓના સવાલના જવાબ નથી આપી રહી. જે પરિસ્થિતિનું નિર્માણ શહેરોની અંદર રાજ્યની અંદર હાલમાં થયું છે તેના માટે જવાબદાર સરકાર છે, પરંતુ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. તેને લઈને જ્યારે સવાલ કરવામાં આવ્યા ગૃહમાં, જ્યારે તેને લઈને વિરોધ કરવામાં આવ્યો ત્યારે ગૃહની બહાર કાઢવામાં આવ્યા છે. સાર્જનને બોલાવી ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવતા હોવાની પણ વાત કરવામાં આવી છે. બીજેપી અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને નારા લગાવવામાં આવી રહ્યા છે. એની તરાના ઉપર દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો, બીજા દ્રશ્યો એ સમયના છે જ્યારે ગૃહની બહાર નીકળી રહ્યા હતા કોંગ્રેસના ધારાસભ્યો. ન્યૂઝ 18 સંવાદદાતા ગીતા મહેતા છે. ગીતા, શેને લઈને કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે? શું વિરોધ હતો કોંગ્રેસના ધારાસભ્યોનો? જી, ખાસ વાત જયારે કોંગ્રેસના ધારાસભ્યો રજૂઆત કરી રહ્યા હતા, કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ગૃહમાં જણાવ્યું હતું કે ભાજપ અવારનવાર કહેતું આવ્યું છે કે અમદાવાદ લતીફ નામે ઓળખાતું હતું, તો ભાજપના શાસનમાં શહેરા કુચેણા સહિતના વિસ્તારો કોના નામે ઓળખાય છે એ બધા જાણે છે. તેના આ નિવેદન બાદ જે શહેરાના ધારાસભ્ય છે જેઠાભાઈ ભરવાડ, તેઓ એના વિરોધ માટે ઉભા થઈ ગયા હતા અને તેમણે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ એના પ્રવચનમાં આ ઉલ્લેખ કર્યો. હાલમાં નેતા વિપક્ષ પ્રતિક્રિયા આપી રહ્યા છે. માન ભૂલેલા ભારતીય જનતા પાર્ટીના શાસકોએ સંવિધાનના સોગંધ ખાઈ પ્રજાની જાનમાલની સુરક્ષા અને સલામતીની જેની જવાબદારી હતી એવા પોલીસવાળાને આજ સરકારી ગુલામ બનાવવાનું ષડયંત્ર રચ્યું છે. સંવિધાનનું સોગંદ ખાનારા લોકો આજ સરકારના ગુલામ બન્યા છે. પ્રજાની શાંતિ સલામતીની જેના ઉપર જવાબદારી હતી એવા અમુક લોકો ખાખી વર્ધી પહેરી અને સરકાર એને પટ્ટાવાળા બનાવવાનું ષડયંત્ર રચી રહી છે. વિતેલા વર્ષોમાં ગુજરાત ગુનાહિત રસ્તે આગળ વધી રહ્યું છે. ચોરી, લૂંટ, ધાડ, ખૂન, બળાત્કાર સહિતના કેટલાય ગુનેગારો અસામાજિક તત્વોથી ગુજરાતની ગલીઓ ઉભરાઈ છે અને બીજી તરફ પોલીસને સરકાર પટાવાળા બનાવી રાજકીય વિરોધીઓ ઉપર દંડારાજનો પ્રયોગ કરી રહી છે. વિતેલા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સમગ્ર ગુજરાતમાં કેટલાય આગેવાનો કાર્યકર્તાઓને વગર કારણે ખોટી અરજીઓ તળે ચૂંટણીની આગલી મધરાતે નજરકેદ કરી પોલીસ સ્ટેશને પૂરી ચૂંટણીઓ જીતવામાં કદાચ સરકાર સફળ નીવડી હશે, પણ દુઃખદ વિના છે કે કાલ પ્રજાએ કોંગ્રેસને જનાદેશ આપ્યા પછી પણ વાંકાનેરમાં એક પ્રતિનિધિ ધારાસભ્યની હાજરીમાં એને પોલીસ સ્ટેશને બેહાડી અને પોલીસ સ્ટેશન અપહરણ કરી ગયા. દુઃખદ છે કે સતલાસણાની અંદર સત્તા મેળવવાની ભૂખે એક વિપક્ષના પ્રતિનિધિને મતદાન મથકેથી પોલીસ પકડી ગઈ. દુઃખદ વિના તો એ છે કે આ સવિનય કાનૂન ભંગની યાત્રાથી દેશને આઝાદી અપાવનાર પૂજ્ય ગાંધીજીની દાંડી યાત્રાને દિવસે પૂર્વ રાત્રિએ વિધાનસભાના સભ્યો માટે થઈને જે સત્તાવાર નિવાસ સ્થાન છે એમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિત અમારા સેવાદળના ચેરમેન ઋત્વિજભાઈને અડધી રાત્રે સપરિવાર હતા એના ઘરમાંથી ઉઠાવીને પોલીસ સ્ટેશને લઈ જવાનો પ્રયાસ થયો. આખા ગુજરાતમાં બધા ધારાસભ્યો એને નજરકેદ કરવાનો પ્રયાસ થયો. આ મને લાગે કે આજ ગુજરાતમાં ગલીએ ગલીએ ગુંડાઓનું રાજ છે, ગુંડાગર્દી વધતી જાય છે. એક બાજુ જમીન માફિયા, ભૂ માફિયા, મિલકત માફિયા, ખનીજ માફિયા બે લગામ બન્યા છે અને બીજી તરફ જેલમાંથી અમુક અસામાજિક તત્વોને જામીન આપી ગુજરાતની પ્રજાને ડરાવવાનો, ગુજરાતમાં વિપક્ષ પ્રજાની વાતને અવરોધવાનો પ્રયાસ થાય. આજ એની સામે
અમે ગૃહ વિભાગની માગણીઓમાં આક્રમકતાથી વિરોધ કર્યો છે. અમને ગૌરવ છે કે અમે એ ગાંધી સરદાર અને જવાહરના વારસો છીએ કે જેણે પહેલી આઝાદીની લડાઈ માટે વર્ષો જીવનના જેલમાં વિતાવ્યા હતા, પણ જેલમાંથી છૂટવા માટે અંગ્રેજોને વારંવાર પત્ર લખનારા લોકોની પાર્ટી આજ સંવિધાનના પગથિયે સત્તામાં બેહી અને પોલીસને પટાવાળા બનાવી વિપક્ષની વાતોને કચડી પ્રજામાં જે ભયનું વાતાવરણ પેદા કર્યું છે એની સામે સવિનય કાનૂન ભંગની લડત હવે આગળ ધપાવવાનો અમે વિધાનસભા ગૃહની અંદર સામૂહિક સંકલ્પ કર્યો છે. પરેશભાઈ, ગૃહની એક મર્યાદા હોય છે, જેઠા ભરવાડે જે રીતે અસંસદીય શબ્દનો ઉપયોગ કર્યો, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી 25 વર્ષના શાસન પછી પણ ગુજરાતની મૂળ ઓળખ ભૂલાવી ન શકી ત્યારે વારંવાર લતીફના નામે રાજકીય ભાષણ કરે, પણ આજ અમારા પ્રમુખશ્રીએ વિધાનસભા ગૃહમાં કીધું કે આ અમદાવાદ આજ કોના નામે ઓળખાય, સહેરા કોના નામે ઓળખાય, પોરબંદર કોના નામે ઓળખાય, ગોંડલ કોના નામે ઓળખાય, કુતિયાણા કોના નામે ઓળખાય. મને લાગે કે કોંગ્રેસની તત્કાલીન સરકારોએ ગુંડાઓને ઝેર કરવા આક્રમક પગલાં ભર્યા ત્યારે ગુજરાતમાં શાંતિ સ્થાપિત થઈ હતી, લોકશાહી મૂલ્યોનું જતન થયું હતું. આજ કમનસીબે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિરોધના અવાજને દંડાના શાસનથી કચડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ગુંડા લોકોને મોકળા મૂકી સામાન્ય માણસને ડરાવવા ધમકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રાજકીય અત્યાચાર કરવા માટે પોલીસનો માત્ર ઉપયોગ થઈ રહ્યો છે અને બીજી તરફ ગુજરાતની સામાન્ય પ્રજા એ ગુંડાગીર્દીથી ભૂ માફિયા, જમીન માફિયા, ખનીજ માફિયાથી થરથર કાપી રહી છે. ડ્રગ માફિયાઓના દૂષણથી નવી પેઢી બરબાદ થઈ રહી છે ત્યારે અમે ભારતીય જનતા પાર્ટીની સરકારનો સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો. ભારતીય જનતા પાર્ટીના 25 વર્ષના શાસન પછી પણ આજે ગુજરાતની 6.25 કરોડની જનતા ભયના ઓથાર નીચે જીવવા માટે મજબૂર છે. પ્રજાના ટેક્સના પૈસા જે પ્રજાની સુખ શાંતિને સલામતી માટે વપરાવા જોઈએ એના બદલે ભારતીય જનતા પાર્ટીના ઉત્સવો તાયફા અને VIP બંદોબસ્તમાં વપરાઈ રહ્યા છે. આજે ગુજરાતમાં બહેન દીકરીઓની સડેઆમ છેડતી થઈ રહી છે, મહિલા પર રોજ બળાત્કારના બનાવો વધ્યા છે, ચોરી લૂંટ દાળ હત્યાના બનાવો રોજે રોજ વધતા જાય છે. એક દિવસ એવો હતો કે ગુજરાત ગાંધીનું ગુજરાત, શાંતિપ્રિય ગુજરાત કહેવાય એના બદલે આજે ગુજરાતમાં ઘરેથી નીકળેલી દીકરી સાંજે સલામત ઘરે આવશે કે કેમ એ પરિવારને ચિંતા છે. ઘરે એકલા રહેતા વૃદ્ધોની સલામતી જળવાશે કે કેમ એની ચિંતા છે. જમીન માફિયાઓ જમીન પર કબજો તો નહીં કરી લે ને? તો હાલમાં કોંગ્રેસ તરફથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકીય અત્યાચાર માટે પોલીસનો ઉપયોગ થતો હોવાનો આક્ષેપ કર્યા છે. ભાજપે પ્રજાના પૈસા બગાડ્યા હોવાના પણ આક્ષેપ કર્યા છે. રમતનું સ્વાગત છે. ઇન્ડિયા લેજન્ડ્સે વેસ્ટ ઇન્ડિઝ લેજન્ડ્સને 12 રનથી હરાવીને ગઈકાલે ફાઇનલમાં પ્રવેશ કરી દીધો છે. હવે 21 માર્ચે યોજાનારી ફાઇનલમાં ઇન્ડિયાની ટક્કર 19 મીએ યોજાનારી સેકન્ડ સેમિફાઇનલમાં શ્રીલંકા લેજન્ડ્સ અને દક્ષિણ આફ્રિકા લેજન્ડ્સમાંથી જે વિજેતા ટીમ હશે તેની સાથે થશે. પહેલી સેમિફાઇનલમાં ઇન્ડિયાના 218 રનોના વિશાળ સ્કોરનો પીછો કરી રહેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમ અંતિમ સમય સુધી મેદાનમાં ટકી રહી, પરંતુ લાખ પ્રયાસો બાદ પણ આખરી બોલ સુધી 206 રન જ બનાવી શકી. अगर इनका बल्ला बोला तो कहानी बिल्कुल बदल सकते हैं. बड़ा मुकाबला, बड़े नाम मैदान पे. રાયપુરમાં શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાઈ રહેલી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ T20 મુકાબલામાં બુધવારે ભારત લેજેન્ડ્સે વેસ્ટ ઇન્ડિયન લેજેન્ડ્સને 12 રનથી હરાવ્યા. કર લિયા હૈ અનએકેડમી રોડ સેફ્ટી
કેપ્ટન સચિન તેંડુલકર અને યુવરાજ સિંહની વિસ્ફોટક પારી બાદ બોલર્સના શાનદાર પ્રદર્શનના દમ પર ઇન્ડિયા લેજેન્ડ્સે પહેલી સેમિફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝ લેજેન્ડ્સને 12 રનથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો. ઇન્ડિયા લેજેન્ડ્સે પહેલી બેટિંગ કરતા 3 વિકેટ પર 218 રનનો વિશાળ સ્કોર બનાવ્યો, જેનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડિઝની નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ પર 206 રન પર રોકી દીધી. વેસ્ટ ઇન્ડિઝની પહેલી વિકેટ 19 રન પર જ વિલિયમ પાર્કિસની પડી, જે બાદ મેદાનમાં ઉતરેલા ડેવિન સ્મિથે 63 રન બનાવી અર્ધશતક પૂર્ણ કર્યો. વિન્ડીઝે સ્કોરને 100 રનને પાર કર્યો. સ્મિથને નર્સિંગ ડોનરેડની સાથે બીજી વિકેટ માટે 99 રનની સાજેદારી કરીને વેસ્ટ ઇન્ડિઝને જીતની નજીક પહોંચાડવાનો પ્રયાસ કર્યો. જો કે રોમાંચક બની રહેલી આ સાજેદારીને ઇરફાન પઠાણે રોકી, પઠાણે સ્મિથને આઉટ કરી આ સાજેદારીને તોડી. ઇરફાન પઠાણે સ્મિથને યુસુફ પઠાણના હાથે કેચ કરાવ્યો. સ્મિથે આઉટ થયા બાદ પ્રજ્ઞાન ઓઝાએ ઓવરમાં કીકી એડવર્ડ્સને સ્ટમ્પ આઉટ કરાવી ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન મોકલી દીધો. 120 રન પર પોતાની 3 વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન બ્રાયન લારા બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યા. લારા અને ડોનરેને 4 વિકેટ માટે 80 રનની સાજેદારી કરી વેસ્ટ ઇન્ડિઝે મેચમાં બનાવી રાખી. ટીમને અંતિમ ઓવરમાં મેચ જીતવા માટે 17 રન બનાવ્યા હતા, પરંતુ લાસ્ટ બોલ સુધી 206 રન જ બનાવી શકી. ઇન્ડિયા લેજેન્ડ્સને અપના સ્થાન સુનિશ્ચિત કર લિયા હૈ અનએકેડમી રોક સેફ્ટી. આ પહેલા કેપ્ટન સચિન તેંડુલકર અને યુવરાજ સિંહે વિસ્ફોટક પારીના જોરે ઇન્ડિયા લેજેન્ડ્સને 3 વિકેટ પર 218 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો. વીરેન્દ્ર સહેવાગે 35 રન બનાવ્યા. મોહમ્મદ કેફે 27, સચિને 42 બોલ પર 6 ચોક્કા અને 3 છગ્કા ફટકારી 65 રન બનાવ્યા. કેફ અને સચિન વચ્ચે 3 વિકેટ માટે 31 રનની સાજેદારી થઈ, જે બાદ યુસુફ પઠાણે 20 બોલ પર 2 ચોક્કા અને 3 છગ્કાની મદદથી નાબાદ 37 રન અને યુવરાજ સિંહે 20 બોલ પર 1 ચોક્કો અને 6 છગ્કાની મદદથી 49 રનની પારી રમી અને ઇન્ડિયા લેજેન્ડ્સને 3 વિકેટ પર 218 રનના વિશાળ સ્કોર સુધી પહોંચાડી. બંને બલ્લેબાજોએ 4 વિકેટ માટે 78 રન જોડ્યા. હવે 21 માર્ચે યોજાનારી ફાઇનલમાં ભારત લેજેન્ડ્સની ટક્કર, 19 માર્ચે યોજાનારી સેકન્ડ સેમિફાઇનલમાં શ્રીલંકા લેજેન્ડ્સ અને સાઉથ આફ્રિકા લેજેન્ડ્સના વિજેતા સાથે થશે. યુગલ તિવારી, ન્યૂઝ 18, છત્તીસગઢ. લેકિન તારીફ કરની હોગી વેસ્ટ ઇન્ડિઝ લેજેન્ડ કી, જિસ તરહ સે ઉન્હોને ઇસ ચેઝ કો અપ્રોચ કિયા પૂરી તરહ સે. ન્યૂઝ 18 ગુજરાતીએ એક્સક્લુઝિવ વાતચીત કરી બીસીસીઆઈના ઓફિશિયલ સ્કોરર તુષાર ત્રિવેદી સાથે. તેઓએ કહ્યું કે બીજી 2020માં આક્રમક અડધી સર્દી ફટકારનાર ઈશાન કિશનને ઓપનિંગનું સ્થાન મળી શકે છે, એટલે ચોથી મેચમાં રોહિત શર્મા અને ઈશાન કિશનની નવી ઓપનિંગ જોડી મેદાન પર જોવા મળી શકે છે. એ રીતે પ્લાનિંગ બદલવા પડે કે બેટિંગ ક્રમમાં ફેરફાર કરે, ટીમમાં એકાદ બે ફેરફાર કરે અને સિરીઝને ધ્યાનમાં રાખીને મેચ રમાતી હોય. હવે અત્યારે ભારત 2-1 પાછળ છે. એ સંજોગોમાં મને લાગે છે ત્યાં સુધી ધારો કે કાલે ભારત બહુ મોટા ફેરફાર ન કરે તો પણ એટલીસ્ટ તેણે બેટિંગ ક્રમમાં તો ફેરફાર કરવો જ જોઈએ. જેમ કે લોકેશ રાહુલ ઓપનિંગમાં ફેલ જઈ રહ્યો છે. લોકેશ રાહુલ અગાઉ 5મા નંબરે બેટિંગ કરી ચૂક્યો છે, તો ધારો કે લોકેશ રાહુલને રમાડવો જ હોય, ભલે આટલો બધો ફેલ ગયો છે, 3 મેચમાં 1 રન અને 2-0 એટલે આટલો ફેલ ગયો હોવા છતાંય ધારો કે તેને રમાડવો હોય તો ઓપનિંગમાં રોહિત શર્માની સાથે ઈશાન કિશન આવી શકે તેમ છે. ઈશાન કિશને અગાઉની મેચમાં ઓપનિંગ કર્યું હતું, ખૂબ સારી બેટિંગ કરી હતી. તો રોહિત શર્માને ઈશાન કિશન ઓપનિંગમાં આવે, ઇવન શિખર ધવનને જો ટીમમાં લેવો હોય તો ધવન અને રોહિત ઓપનિંગમાં આવે, એ સંજોગોમાં રાહુલને બહાર રહેવું પડે. પણ ધારો કે રાહુલને રાખવો જ છે, એટલે હું એટલા માટે કહું છું કે રાહુલને રાખવાનો આગ્રહ કોહલી કદાચ જેટલે રાખતો હોય, કારણ કે હવે આઈપીએલ આવે છે અને આઈપીએલ પછી ઇન્ડિયાએ T20 વર્લ્ડ કપ રમવાનો છે. વર્લ્ડ કપમાં રાહુલ જેવો પ્લેયર્સ ઘણો ઉપયોગી થઈ પડતો હોય છે, એટલે એ સંજોગોમાં રાહુલની એક બે નિષ્ફળતાને નજરઅંદાજ કર્યા પછી પણ તેને જો તક આપવી જ હોય તો એટલીસ્ટ ઓપનિંગમાં ન આપવી જોઈએ. આ એક વાત થઈ. બીજું એવું છે કે ભારતને બોલિંગમાં પણ માર ખાધો જ છે, કારણ કે ઇંગ્લેન્ડે જે રીતે ગઈકાલે 156 રન કર્યા, આ ત્રીજી મેચમાં જે રીતે 156 રનનો ટાર્ગેટ જહીશ કર્યો, એ જોઈએ તો એ ભારતના બોલર્સની નબળાઈ પણ કહી શકાય. અને હવે બોલિંગમાં પણ પરિવર્તન કરવાના સમય આવી ગયો છે, કારણ કે તમારી પાસે દીપક ચાહર છે,
जे बाहर छे राहुल तेवेटिया छे जे हजी सुधी एक पण मैच रम्यो नथी, नवदीप सैनी छे, आ त्रण बॉलर छे, त्रण त्रण बॉलर प्रतिभाशाळी छे अने नवदीप सैनी ऑस्ट्रेलियामां एनुं परफॉर्मन्स देखाड़ी चूक्यो छे। राहुल तेवेटिया પણ એટલો જ સારો બેટ્સમેન બેટ્સમેનની ઓલરાઉન્ડર છે જેણે ગયા વર્ષે આઈપીએલમાં ખૂબ સારો દેખાવ કરેલો છે। દીપક ચાહર તો ટી ટ્વેન્ટીમાં હેટ્રિક લઈ ચૂક્યો છે, એટલે આ ત્રણ બોલરને જો પહેલી ત્રણ મેચ સુધી તક ન મળી હોય તો હવે બે જ મેચ રહી છે, એટલે એ સંજોગોમાં ભારતે આ ત્રણમાંથી એટલીસ્ટ હું માનું છું ત્યાં સુધી બે બોલર્સને ચોથી મેચમાં એટલે કે આજે સાંજે જે મેચ રમાવાની છે તેમાં તક આપવી જોઈએ। તેમાં પીચ બદલાશે અને એ પછી શનિવારે જે મેચ રમાશે તેમાં પણ પીચ બદલાશે, એટલે પીચ વિશે કહી શકાય નહીં, પરંતુ અત્યાર સુધીની પીચની જે ટેન્ડન્સી છે એ જોતાં 150-170 રનનો સ્કોર ખૂબ કોમન છે। હા, તમે બેટિંગમાં એકદમ જ ધબડકો કરો જે ભારતે પહેલી મેચમાં કર્યું હતું, એવો ધબડકો થાય ને ભારત માત્ર 124 રન કરી શકે એ ડિફરન્ટ વસ્તુ છે, પરંતુ અધરવાઇઝ 150-175નો સ્કોર કરી શકાય તેવી તો આ પીચો છે જ, એટલે પીચને દોષ આપવાનો કોઈ મતલબ નથી। હવે ભારતે જીતવા માટે શું કરવું જોઈએ, તો જીતવા માટે જે તીવ્રતા છે ને એ તીવ્રતાની કમી છે, જેને આપણે ઇન્ટેન્સિટી કહીએ છીએ ને, એ ઇન્ટેન્સિટી ગઈકાલ એટલે જે ત્રીજી મેચ રમાઈ એમાં દેખાતી ન હતી। ત્રીજી મેચમાં ઇંગ્લેન્ડ બેટિંગમાં આવ્યું અને ઇંગ્લેન્ડે જેસન રોયની પહેલી વિકેટ ગુમાવી, એ વિકેટ ગુમાવ્યા પછી ભારતીય બોલર્સે ખરેખર તો આક્રમણ કરવાની જરૂર હતી, ભારતે ચારે તરફથી જો આક્રમણ કર્યું હોત તો ઇંગ્લેન્ડને અંકુશમાં રાખી શકાયું હોત, પરંતુ ભારત આક્રમણ ન કરી શક્યું અને એ આક્રમણને બદલે ભારતે મેચને ઢીલી મૂકી દીધી, એટલે જાણે પ્રેક્ષકો હતા નહીં એટલે ઉત્સાહ ન હોય તે રીતે ઢીલી મૂકી દીધી, પણ હવે આ રીતે મેચને ઢીલી નહીં મુકાય, છેલ્લી ઓવર સુધી લડત આપવાની કોહલી ની એક માનસિકતા રહી છે, કોહલીનું એક નેચર રહ્યો છે, તો કોહલીએ હવે એ નેચર દેખાડવો પડશે જે અગાઉની મેચોમાં જોવા નથી મળ્યો, અંગત રીતે કોહલીના પરફોર્મન્સમાં જોવા મળ્યો છે, પરંતુ એક કેપ્ટન તરીકે કોહલીમાં જે ઇન્ટેન્સિટી હોવી જોઈએ એમાં ક્યાંક ક્યાંક થોડી નબળાઈ દેખાય છે, એટલે એમાં સુધારાની જરૂર છે તો ભારત જીતવા માટે આગળ વધી શકશે। કોવિડ-19ની મહામારીએ પરસ્પર નિર્ભરતાની ભાવનાને વધુ સુદૃઢ કરી છે કે જેથી સમગ્ર દેશ આ વિપરીત પરિસ્થિતિનો સામનો એકજૂથ થઈને કરી શકે। વેક્સિનેશન શરૂ થઈ ગયું છે ત્યારે હવે એ જરૂર પડશે કે આપણે સૌ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીએ અને આપણે વાયરસને હરાવવા તરફ એકસાથે પગલું માંડી શકીએ। નેટવર્ક 18 આ અભિયાનમાં દરેક પડાવમાં આપનો સાથ આપશે, જ્યાં સુધી બધા જ સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી કોઈ સુરક્ષિત નહીં હોય। આ વિચારના આધારે નેટવર્ક 18ના કેમ્પેઇન સંજીવનીનું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે વેક્સિન લેવાનો સૌ ભારતીયોનો અધિકાર છે। એક જીનિયસની ઓળખ નાની ઉંમરથી થઈ જાય છે, તે પોતાનો કમાલ નાની ઉંમરથી દેખાડવાનું શરૂ કરી દે છે। નેટવર્ક 18ની આ પહેલમાં પણ આવા કેટલાક જીનિયસ તમારી સામે લાવી રહ્યા છે। નેટવર્ક 18ની ખાસ રજૂઆત બાયજુસ યંગ જીનિયસમાં આ વખતે બાળકોનો ઉત્સાહ વધારવા માટે આપણી સાથે જોડાયા છે વીરેન્દ્ર સહેવાગ। જોવાનું ન ચૂકશો બાયજુસ યંગ જીનિયસ શનિવારે સાંજે 7:30 અને રવિવારે સવારે 11:30। પ્લીઝ વેલકમ પદ્મશ્રી વીરેન્દ્ર સહેવાગ। ગુરુબાજી નમસ્તે। નમસ્કાર Anushka, first of all, no, thank you very much for doing this great gesture. I'm really happy. If I can help you anywhere, just, you know, let me know. What I did on the cricket field, that, you know, somebody was abusing me or if I got beaten, so I quickly forget that ball and the sledge. So because you have to focus on the next ball and you have to focus on what you can do or what you can control. Bolte na ki agar aap itne nazuk ho ki kisi ne kuch keh bhi diya aur aap usse hurt ho gaye to fir life thodi tough ho jati hai. To tough banna seekho. Agar koi bully karta hai to aap usko wapas batao ki ye sahi nahi hai.